हेलो स्टूडेंट्स, हैप्पी हैप्पी केम छो बधा? फाइन, वेरी गुड। आई होप यू ऑल आर फाइन। आशा राखू छू के तमे बधाज मजा में हशो। ओके स्टूडेंट्स, चालो जल्दी थी आज नो सुविचार जोई लईए। શું છે આજનો સુવિચાર? ચાલો સાથે વાંચીશું। નેવર ગીવ અપ બીકોઝ ગ્રેટ થિંગ્સ ટેક ટાઈમ। શું લખ્યું છે અહીં? નેવર ગીવ અપ એટલે કે ક્યારેય જતું ન કરો, કારણ કે ગ્રેટ થિંગ્સ ટેક ટાઈમ। મહાન વસ્તુઓને સમય જોઈએ છે, મહાન વસ્તુઓ થતા વાર લાગે છે, બરાબર છે? ઘણીવાર આપણે કંઈક કામ કરતા હોઈએ, પરંતુ એક કે બે વાર ટ્રાય કર્યા પછી આપણને એમ થાય કે આ કામ તો હવે થશે જ નહીં, એમ કરીને જતું કરી દેતા હોઈએ છીએ। પરંતુ તેમ કરવાનું નથી, આપણે તે કામમાં સમય પણ આપવાની જરૂર છે। કોઈ પણ સારી વસ્તુ થતાં સમય લાગે છે, બરાબર ને? જો આપણા ઘરે નાનકડું એવું છોડ હોય ફૂલનું, તો એમાં ફૂલ આવતા કેટલી વાર લાગે છે સ્ટુડન્ટ્સ, બરાબર ને? પેલા પાંદડાઓમાંથી નાની એવી કળી ખીલે છે, કળી સેજ મોટી થાય છે, ત્યાર પછી તેમાં ફૂલ આવે છે। તો આપણે તેટલો સમય રાહ જોવી પડે, બરાબર ને? કંઈ હવે ફૂલ જલ્દી ન ઉગ્યું હોય તો એમ કહી શકાય કે આ ઝાડ ખરાબ છે એમ કરીને જવા દઈએ તો ચાલે? ન ચાલે। આપણે થોડો સમય પણ આપવો જોઈએ। ઓકે, એટલે કોઈ પણ કામ આપણે જલ્દી જલ્દી કરીને જતું કરી દેવું ન જોઈએ, આપણે રાહ જોવાની શીખવાનું છે। ઓકે સ્ટુડન્ટ્સ, તો આ હતો આજનો સુવિચાર, નેવર ગીવ અપ બીકોઝ ગ્રેટ થિંગ્સ ટેક ટાઈમ। ઓકે, ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ। ધોરણ 3 વિષય ગણિત। ગણિતના લેક્ચરમાં સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું સ્વાગત કરું છું। આપણે સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરમાં શું કર્યું હતું, યાદ છે તમને? આપણે લાસ્ટ લેક્ચરમાં શું કર્યું હતું? યસ, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ ખૂટતી સંખ્યાઓ પૂર્ણ કરી હતી, યાદ આવ્યું તમને બધાને? વેરી ગુડ, જે રીતે ગણતરી કરતા હતા તે રીતે આપણે કર્યું હતું। તો આજે આપણે તેનું જ રિવિઝન કરવાના છીએ। અહીં શું લખ્યું છે? ખૂટતી સંખ્યાઓ લખો। ઓકે, ચાલો તો આપણે જોઈએ। સૌથી પહેલા આપણી સામે એક સ્ટાર છે, તેમાં છે 120। ત્યાર પછીના સ્ટારમાં કઈ સંખ્યા લખી છે? 140। ત્યાર પછીના સ્ટારમાં કઈ સંખ્યા છે? 160। ત્યાર પછી કઈ નથી, આ સ્ટાર પણ ખાલી છે, અને આ સ્ટારમાં પણ એકેય સંખ્યાઓ નથી। તો આ ત્રણેય સ્ટારમાં સંખ્યાઓ ખૂટે છે, બરાબર ને? ખૂટે છે સંખ્યાઓ। તો આપણે શું કરીશું? આપણે જોઈશું કે ત્યાં કઈ સંખ્યાઓ આવશે, એ કઈ રીતે આપણને ખબર પડશે?
तो आपणे गणतरीनी जेम करीशुं। पहला जोवानुं के सीधा एकड़ा छे कि ऊंधा एकड़ा छे। सीधा एकड़ा एटले चढ़तो क्रम, ऊंधा एकड़ा एटले उतरतो क्रम। पहला आपणे ते चेक करीशुं, पछी जोशुं कि अहीं बधीज संख्याओ वच्चे केटला केटलानो गेप छे। नानी संख्या पछी अंको बोलवाना ज्यां सुधी मोटी संख्या न आवी जाए, पछी ए गणी लेवाना तो आपणने खबर पड़ी जाए। आ सिवाय आपणे मोटी संख्यामांथी नानी संख्याने बाद करीने पण जाणी शकीए छीए के बे संख्याओ वच्चेनो गेप केटलो छे। ओके, चालो अहीं जोईए। पहला स्टारमां संख्या छे 120, बीजा स्टारमां संख्या छे 140, त्रीजा स्टारमां संख्या छे 160। ओके, तो जुओ तो आ सीधा एकड़ा छे के ऊंधा। एकड़ा बोलता समय सौथी पहला 120 आवे, पछी 140 अने पछी 160 आवे छे। यस, आ रीते ज आवे छे, एटले के आ सीधा एकड़ा छे। बराबर ने? एटले के आ चढ़तो क्रम छे। पहला नानी संख्या, पछी तेनाथी मोटी संख्या अने पछी तेनाथी मोटी संख्या। तो चालो हवे ए खबर पड़ी गई के सीधा एकड़ा छे। हवे आपणे मोटी संख्यामांथी नानी संख्याने बाद करीशुं। अहीं 140 मांथी 120 बाद करीए तो केटला वधे? 140 मांथी 120 जाय तो वधे 20। तो आपणे लखी नाख्या 160 मां 20 प्लस करीशुं। जुओ अहीं 120 मां 20 नाख्या तो 140। हवे 140 मां 20 नाख्या तो 160। तो हवे शुं करीशुं? 160 मां 20 उमेरीशुं। 160 मां 20 उमेरीए तो केटला थई जाय? 180। आपणे लखी नाखीए 180। हवे 180 मां 20 उमेरवाना। चालो 180 मां 20 उमेरीए, केटला थई जाय? 180 માં 20 ઉમેરીએ તો થઈ જાય 200। આપણે લખી નાખ્યા 200। હવે 200 માં 20 ઉમેરીશું। ચાલો 200 ની અંદર 20 ઉમેરીએ, 220। તો અહીં આપણે બધી જ ખૂટતી સંખ્યાઓ લખી નાખી। ચાલો નેક્સ્ટ જોઈએ। હવે આપણી સામે અહીં षटकोण आपेलू छे, तेमा संख्या छे 890। त्यार पछीना षटकोण मा संख्या छे 790। तेनी पछी छे 690। त्यार पछी संख्या नथी आपेली, आ बधी संख्याओ खूटे छे। तो कई रीते आपणे जाणीशुं के कई संख्या छे? चालो पहला ए जोईए कि आ सीधा एकड़ा छे कि ऊंधा, उतरतो क्रम छे कि चढ़तो क्रम। अहीं पहला छे 890, 790, 690। अहीं तो आ रीते छे, पहला मोटी संख्या, पछी तेनाथी नानी संख्या, पछी तेनाथी नानी संख्या। बराबर ने? तो चालो આપણને એ ખબર પડી ગઈ કે આ સંખ્યાઓ ઉતરતા ક્રમમાં છે। હવે આપણને એ જ જાણવાનું છે
કે આ સંખ્યાઓ વચ્ચે કેટલા કેટલાનો ગેપ છે, કેટલા કેટલાની ગણતરી છે. ચાલો અહીં લખ્યા છે 890, અહીં છે 790, અહીં છે 690. તો હવે શું આવશે? 590. અહીં 100 ની ગણતરી છે. જુઓ 800 પછી 700 પછી 600 પછી 500, બરાબર. તો હવે શું લખીશું? 490 અને ત્યાર પછી 390. વેલ ડન સ્ટુડન્ટ્સ. ચાલો નેક્સ્ટ જોઈશું. હવે આપણી સામે સંખ્યા છે 50, 100, 150, અને આ બધી સંખ્યાઓ ખૂટે છે. ઓકે, ચાલો ભાઈ જુઓ, આ ચડતા ક્રમમાં સંખ્યા છે કે ઉતરતા ક્રમમાં છે? વિચારો અને કહો. તો આ સંખ્યાઓ ચડતા ક્રમમાં છે. જ્યારે આપણે એકડા બોલીએ ત્યારે પહેલા 50 આવે, પછી તેનાથી મોટા 100 અને તેનાથી મોટા 150. તો આ ચડતા ક્રમમાં જ છે. તો હવે આ કેટલા કેટલાની ગણતરી છે સ્ટુડન્ટ્સ? 50માં કેટલા નાખીએ તો 100 થઈ જાય? હમ, 50માં 50 નાખીએ તો થઈ જાય 100, બરાબર. એટલે અહીં કેટલા કેટલાની ગણતરી છે? 50 ની. જુઓ અહીં 100માં 50 નાખીએ તો 150, બરાબર ને. એ જ રીતે હવે અહીં 150માં 50 નાખો, કેટલા થઈ જાય? 200. 200માં 50 નાખો, થઈ જાય 250. હવે 250માં 50 ઉમેરો, કેટલા થઈ ગયા? 300. તો અહીં આપણે ખૂટતી સંખ્યાઓ પૂર્ણ કરી. 50 ની ગણતરી હતી. ચાલો સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ જોઈશું. હવે આપણી સામે અહીં એક સંખ્યા છે 125, ત્યાર પછી અહીં ખાલી છે અને અહીં આપણને સંખ્યા આપી છે 175, ત્યાર પછી ખાલી છે, અહીં પણ સંખ્યા ખૂટે છે અને અહીં સંખ્યા છે 250, બરાબર. ચાલો સ્ટુડન્ટ્સ, અહીં પહેલા તો આપણે એ જાણશું કે આ ચડતો ક્રમ છે કે ઉતરતો ક્રમ. 125, 175 અને 250 આપણને આપેલા છે. અહીં આ છે ચડતો ક્રમ, કારણ કે અહીં 125 છે, પછી 175 છે અને પછી 250 છે. પહેલા નાની સંખ્યા આપેલી છે, બરાબર ને. એટલે આ ચડતો ક્રમ છે. હવે આપણે એ જાણવાનું છે કે અહીં કેટલા કેટલાની ગણતરી છે. તો સ્ટુડન્ટ્સ અહીં જુઓ, 125માં કેટલા નાખીએ તો 175 થાય? 50. 125માં 50 નાખીએ તો 175 થાય. તો અહીં જવાબ લેવા માટે કેટલા નાખીશું? 50માં અડધા કરી નાખીશું એટલે 25. 125માં 25 નાખીએ તો થઈ જાય 150. હવે 175માં 25 ઉમેરીશું. 175માં 25 ઉમેરીશું તો કેટલા થશે? 200. હવે 200માં 25 ઉમેરો તો થઈ જાય 225.
अने 225 मा 25 उमेरीए तो 250। तो अहीं पण आपणे खूटती संख्याओ पूर्ण करी लीधी। चालो नेक्स्ट जोईए। अहीं आपणी सामे अमुक संख्याओ छे, जुओ अहीं एक पण संख्या नथी। अहीं छे 460, 440, अहीं पण संख्या खूटे छे 400, अने अहीं पण एक पण संख्या नथी, बराबर। चालो स्टूडेंट्स, आ चढ़तो क्रम छे के उतरतो क्रम छे जुओ। तो 460, 440, 400, 440, 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
पची तेना थी नानी संख्या अने पची तेना थी नानी संख्या आ उतरतो क्रम छे। अही केटला केटला नी गणतरी छे 460 माथी 440 बात करिए तो केटला थई जाय केटला वधे 20 बराबर ने केटला वधे 20 केटला केटला नी गणतरी 20 नी 460 माथी 440 आपणे बात करिया तो खबर पड़ी गई। ओके जुओ अहीं 460 माथी 440 बात करिए तो 20 थई जाय। चलो हवे अहीं कई संख्या माथी 20 बात करिए तो 460 थाय 480 480 માંથી આપણે 20 બાદ કરીએ તો થઈ જાય 460। હવે 460 માંથી 20 બાદ કરીએ તો થઈ જાય 440। ઓકે ચાલો હવે નેક્સ્ટ અહીં કઈ સંખ્યા આવશે 440 માંથી 20 ઉમેરીએ તો કઈ સંખ્યા મળશે અહીં આપણને 440 માંથી 20 બાદ કરવાના હા સંખ્યા આપણને મળે 420। આપણે 420 માંથી 20 બાદ કરીએ તો કેટલા વધે 400। હવે 400 માંથી સ્ટુડન્ટ્સ 20 બાદ કરવાના કરો તો ચારસો માંથી 20 બાદ કરીએ તો થઈ જાય 320। ઓકે વેલ ડન સ્ટુડન્ટ્સ, અહીંયા પણ આપણે ખોટી સંખ્યાઓ પૂર્ણ કરી લીધી છે। ચાલો હવે નેક્સ્ટ જોઈશું। હવે અહીં આપણી સામે શું છે? આ શેનું ચિત્ર છે? શેનું ચિત્ર આપણને આપેલું છે? હા આ છે ઝૂંપડી, બરાબર, નાનકડી નાનકડી ઝૂંપડીઓ છે। આ ઝૂંપડીમાં સંખ્યાઓ પણ લખેલી છે, બરાબર। ચાલો અહીં જોઈએ, સૌથી પહેલી ઝૂંપડીમાં સંખ્યા છે 300। અહીં સંખ્યા ખૂટે છે અને અહીં સંખ્યા છે, આ ઝૂંપડીમાં સંખ્યા આપેલી છે 200। હવે ત્યાર પછી જોશું કે આ ઝૂંપડીમાં કઈ સંખ્યા છે 150।
ત્યાર પછી એક પણ સંખ્યાઓ આપેલી નથી. ઓકે, હવે આપણે પહેલા શું જોશું સ્ટુડન્ટ્સ? સૌથી પહેલા આપણે એ જોશું કે આ એકડો સીધો છે કે ઊંધો છે. ત્રણસો છે, પછી 200, પછી 100. તો આ ઉતરતો ક્રમ છે કે ચડતો ક્રમ છે? આ છે ઉતરતો ક્રમ, કારણ કે 300 મોટી સંખ્યા છે, 200 તેનાથી નાની સંખ્યા છે, અને 150 તેનાથી પણ નાની સંખ્યા છે. ઓકે, ચાલો અહીં કેટલા કેટલાની ગણતરી છે એ કઈ રીતે આપણને ખબર પડશે? ચાલો અહીં જોઈએ, બંને ઝૂંપડીઓ બાજુ બાજુમાં છે, તેમાં અહીં છે 200 અને અહીં છે 150. 200માંથી 150 બાદ કરીએ તો કેટલા વધે? 200માંથી 150 બાદ કરીએ તો કેટલા વધશે? 50. કેટલા વધશે? 50. એટલા માટે અહીં 50-50ની ગણતરીઓ આપેલી છે. બરાબર, જુઓ અહીં, ચાલો 300માંથી 50 બાદ કરીશું. 300માંથી 50 બાદ કરીએ તો કેટલા વધે? 300માંથી 50 બાદ કરીએ તો વધે 250. તો આપણે અહીં લખી નાખીશું 250. ત્યાર પછી 250માંથી 50 બાદ કરીએ તો કેટલા વધે? 200. 200માંથી 50 બાદ કરીએ તો 150. હવે સ્ટુડન્ટ્સ, 150માંથી 50 બાદ કરવાના. 150માંથી 50 બાદ કરીએ તો કેટલા વધશે? 100. કેટલા વધ્યા? 100. હવે 100માંથી 50 જાય તો 50. અહીં પણ આપણે બધી જ ખૂટતી સંખ્યાઓ પૂર્ણ કરી લીધી છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું. હવે અહીં આપણને સરસ મજાની ટ્રેન આપી છે. આ ટ્રેનમાં એક સરસ મજાનું એન્જિન છે, તેની પાછળ કલરે કલરના ડબ્બાઓ આપેલા છે. આમાંથી અમુક ડબ્બામાં સંખ્યાઓ આપેલી છે, જ્યારે બીજા અમુક ડબ્બામાં એક પણ સંખ્યા લખેલી નથી. બરાબર, ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આ સંખ્યાઓમાં સૌથી પહેલાં તો જોશું કે આ ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં છે. ઓકે, જુઓ અહીં સંખ્યાઓ છે 800, 700, 400. તો પહેલા 8 છે, પછી 7 છે, પછી 4 છે, એટલે આ સંખ્યાઓ ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં? ઉતરતા ક્રમમાં છે. બરાબર, વેરી ગુડ. ચાલો, કેટલા કેટલાની ગણતરી છે? હા, અહીં 100-100ની ગણતરીઓ છે. જુઓ અહીં 800, 700, 400. બરાબર, ચાલો, તો હવે અહીં 100-100ની ગણતરી કરીશું આપણે. ચાલો, કઈ સંખ્યામાંથી 100 બાદ કરીએ તો 800 આવશે? હા, 900.
900 માંથી 100 બાદ કરીએ તો જવાબ આવશે 800. 800 માંથી 100 બાદ કરીએ તો થઈ જાય 700. ચાલો હવે 700 માંથી 100 બાદ કરવાના છે. 700 માંથી 100 બાદ કરીએ તો કઈ સંખ્યા મળે આપણને? હા, 700 માંથી 100 બાદ કરીએ તો આપણને સંખ્યા મળે 600. ચાલો હવે 600 માંથી 100 બાદ કરવાના, કઈ સંખ્યા મળે આપણને 600 માંથી 100 બાદ કરીએ તો? યસ, 600 માંથી 100 જાય તો વધે 500. 500 માંથી 100 જાય તો થઈ જાય 400. હવે 400 માંથી 100 બાદ કરીએ તો કઈ સંખ્યા મળે આપણને? 400 માંથી 100 બાદ કરીએ તો સંખ્યા મળે 300. તો અહીં આપણે બધી જ ખટતી ખૂટતી સંખ્યાઓ પૂર્ણ કરી. અહીં 100 ની ગણતરી હતી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈશું. સ્ટુડન્ટ્સ, અહીં આ શેના ચિત્રો આપ્યા છે આપણને? હોડીના. વેરી ગુડ. અહીં આ હોડીના ચિત્રો આપેલા છે. આ હોડીમાં અમુકમાં સંખ્યાઓ લખી છે. જુઓ, અહીં એક પણ સંખ્યા નથી. અહીં 225, અહીં 235, અહીં પણ એક પણ સંખ્યા નથી બંનેમાં. અને ત્યાર પછી છે 265. તો આ સંખ્યાઓ ચડતા ક્રમમાં થઈ કે ઉતરતા ક્રમમાં? વિચારો તો. હા, આ સંખ્યાઓ ચડતા ક્રમમાં છે. પહેલા નાની સંખ્યા છે, ત્યાર પછી મોટી સંખ્યા આપેલી છે. બરાબર છે? ચાલો સ્ટુડન્ટ્સ, કઈ અહીં જોશું કે કેટલા કેટલાની ગણતરી છે. 225 અને 235. તો 225માં કેટલા ઉમેરીએ તો 235 થઈ જાય? 10 ઉમેરીએ તો. બરાબર ને? અહીં પણ 235માંથી 225 બાદ કરીએ તો પણ આપણને જવાબ શું મળશે? 10. એટલે અહીં 10-10ની ગણતરીઓ છે. ચાલો વિચારો, કઈ સંખ્યામાં 10 ઉમેરીએ તો થઈ જાય 225? 215. 215માં 10 ઉમેરીએ તો થઈ જાય 225. એ જ રીતે 225માં 10 ઉમેરીએ તો થઈ જાય 235. ચાલો હવે 235માં 10 ઉમેરવાના. 235માં 10 ઉમેરો તો કેટલા થઈ જાય? 245. હવે 245માં 10 ઉમેરવાના. 245ને 10 કેટલા થઈ જાય? 255. અને 255ને 10 થઈ જાય 265. તો આટલી સંખ્યાઓ આપણને અહીં આપેલી છે. અમુક સંખ્યાઓ ખૂટતી હતી, આપણે તેને પૂર્ણ કરી દીધી છે. તો અહીં આ હતી 10-10ની ગણતરીઓ. સ્ટુડન્ટ્સ, આજે આપણે ખૂટતી સંખ્યાઓનું રિવિઝન કર્યું. હજી એકવાર આપણે શીખી ગયા. બરાબર છે સ્ટુડન્ટ્સ? સો
That's all for the day. Students, તમારે આ બધી જ સંખ્યાઓની ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, થેન્ક યુ એવરીવન. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે સ્ટુડન્ટ્સ.